રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ માનવીય અભિગમ રાખી નિર્ણયો કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં અસ્થાયી અને ભટકતું જીવન જીવતા વિચરતી અને વિમુક્તિ જાતિના લોકોને મફત પ્લોટ આપી તે પ્લોટમાં તેઓ પોતાનું સુંદર મજાનું ઘરનું ઘર બનાવી પરિવાર સાથે સુખ શાંતિથી રહી શકે તે માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે. વડગામ તાલુકાના છાપી ગામમાં સર્વે નંબર 274માં બનાસકાંઠા કલેક્ટરના હુકમથી 74 વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને બનાસકાંઠા સાંસદ સભ્ય પ્રબોધભાઈ પટેલ, કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરના હસ્તે મફત પ્લોટની સનદો આપવામાં આવી હતી. જિલ્લામાં વિચરતી વિમુક્ત સમુદાયના લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મેં પહેલાં ઝુંપડપટ્ટીમાં રહેતા હતા અને આજે સર્કલ સાહેબને આપણે કલેક્ટરના હાજરીમાં અમારા પાકી સરહદ મળી છે, મકાન મળ્યું છે અને એમાં અમે સુખ શાંતિથી રહી શકશું. આજે વડગામ તાલુકાના છાપી ગામના 74 જેટલા પરિવારોને શોધી મફત પ્લોટની સનદો આપવામાં આવી છે. અગાઉ પણ આ સમુદાયના અલગ અલગ તાલુકામાં રહેતા લોકોને 125 જેટલી સનદો અપાઈ હતી. આમ કુલ 227 જરૂરિયાતમંદ લાભાર્થીઓને તંત્રએ સામેથી શોધી શોધીને સનદો આપવાની કામગીરી પૂર્ણ કરી છે. જિલ્લામાં વિચરતા વિમુક્ત સમુદાયના લોકોને પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થાય એટલા માટે જિલ્લા વહીવટીતંત્ર મહેસૂલી તંત્ર તરફથી ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. અગાઉ લગભગ 125 જેટલા આવા પરિવારોને અલગ અલગ તાલુકામાં પ્લોટની ફાળવણી કરવામાં આવેલી હતી. આજરોજ વડગામ તાલુકાના છાપી ગામમાં 74 જેટલા આવા પરિવારોને આઈડેન્ટિફાઈ કરી એમને પ્લોટની ફાળવણી કરવામાં આવેલી છે. એમને ત્યાં મકાનની સુવિધા ઉપલબ્ધ થાય એ માટેના પ્રયાસો વહીવટીતંત્ર તરફથી હાથ ઉપર ધરવામાં આવે છે. અન્ય ગામોમાં પણ જ્યાં આ સમુદાયના લોકો હશે અને જ્યાં આવા નાના મોટા પ્રશ્નો હશે ત્યાં કાયદાકીય મર્યાદામાં રહી જિલ્લા વહીવટીતંત્ર આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધતાપૂર્ણ કામ કરી રહી છે.